જે સમિતિ મિત્રો ધોરણ 7 એમાં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં આપણે સ્વાધ્યાય 2.7 વિશે અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાય 2.7 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરીશું આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 માં બધા દાખલા વિશે આપણે અભ્યાસ નથી કરવાના આપણે ચાર દાખલા વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર 1 માં પણ ચાર અને દાખલા નંબર 2 માં પણ ચાર તો ચાર દાખલામાં આપણે એ રીતે અભ્યાસ કરવાનો છે કે જેથી બધા દાખલા તમે જાતે કરી શકો બરાબર છે રીત સરખી છે એટલે ચાર દાખલાની અંદર તમને ક્લિયર થઈ જશે તો હવે દાખલા નંબર 1 આપણે કીધું છે કે દાખલા નંબર 1 આપણે કીધું છે શોધો શું શોધવા કીધું છે તો કે 0.4 ભાગ્યા 2 હવે 0.4 ભાગ્યા 2 એટલે આપણે કઈ એમ આશ્ચર્ય પામી જવાની જરૂર નથી આવા તો મને આવડ્યો નહીં આવા તો મેં ગઈના નહીં તમે બધા ગઈના છે અને આગળના આપણે એનાથી આગળના સ્વાધ્યાયની અંદર આપણે જોઈ ગયા હતા અપૂર્ણાંકના ભાગ તમે આવો કોઈ દાખલા ગણતા હતા 1/2 ભાગ્યા 3/2 આવો કોઈ દાખલા ગણતા હતા ત્યારે તમે શું કરતા હતા તો કે 1/2 ગુણ્યા ગુણ્યા કરો એટલે આ સંખ્યાનો બેઝ થઈ જાય 2/3 બરાબર સરખું સરખું તો ઉગાઈ દેતા હતા અને જવાબ લેતા હતા 1/2 જે પ્રમાણે આ દાખલા કરતા હતા એ જ પ્રમાણે આ દાખલા છે આમાં કંઈ પણ જાતો વિશેષ છે નહીં ફક્ત તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતે આપણે ચાલો હવે સૌપ્રથમ આપણે જોઈએ તો જો અહીં શું છે તો કે 0.4/2 હવે આપણે આવું લખીએ કે દશાંશને આપણે અપૂર્ણાંકમાં ફેરવે તો 4/10 લખવું ચાલે કેમ 4/10 લખ્યા તો કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે આપણે 10 મૂકવું એકની સાથે ભાગ્યા 2/2 એટલે 2/1 એટલે થઈ ગયું 1/4 અપૂર્ણાંક થઈ ગયો તમારો હવે એકદમ ઈઝી છે હવે શું તો જો 4/10 ગુણ્યા એટલે ગુણાકાર કરશો એટલે આ 10 થઈ જશે એટલે 1 ઉપર અને 2 નીચે તો હવે શું થશે તો કે એમ ઉડે છે ભાગ ચાલે તો જો 2 2 4 તો 2/10 ગુણ્યા 1/1 એટલે 2 2 2 10 1 10 બરાબર છે હવે શું થશે તો કે 0.2 એમ 0.2 આવ્યા 1/10 છે બરાબર છે આટલું તમને ક્લિયર થઈ ગયું આ તો તમને મારો દાખલા નંબર 1 એ રીતે બધા દાખલા છે બરાબર જે વિદ્યાર્થીને પહેલા દાખલામાં જ ખબર ના પડી હોય તે વિદ્યાર્થી ફરીથી વિડીયો આપણે જોવાનો છે અને પછી બીજા દાખલા તરફ જવાનો છે હવે દાખલા નંબર 2 છે દાખલા નંબર 2 તમને શું કહે છે કે 2.48/4 હવે 2.48/4 નો મતલબ શું થાય 248 ના છેદમાં કેટલા થાય તમારે 100 થાય કેમ 100 થાય કે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે સંખ્યા હોય તો આપણે શું કરવું પડે બે શૂન્ય મૂકવા પડે પોઈન્ટ પછી બે અંકો હોય તો આપણે શું કરવું પડે તો કે બે શૂન્ય મૂકવા પડે ભાગ્યા 4/2 હોય હવે શું કે 248/100 × 1/4 હવે બળતો 248 છે 4 વડે ભાગી શકે બરાબર તો એને 4 વડે ભાગવા માટે આપણે ભાગાકાર 248/4 6 4 6 4 24 શૂન્ય શૂન્ય ઉપર તો તેરા 4 2 4 2 8 તો શૂન્ય બરાબર કેટલા રહ્યા 62 વડે ભાગી ચલા તો 62/100 બરાબર હવે આપણે આ 5 નું લખીએ ને એટલે કે ગુણાકાર 1 આપણે જોઈ ગયા છે કે 2 × 1 એટલે કે 2 અને 10 × 1 એટલે કે 10 બરાબર તો 62/100 કે 62/100 છેદમાં કેટલા શૂન્ય છે તો કે છેદમાં 2 શૂન્ય છે અને 2 શૂન્ય હોય તો 2 અંકો છોડીને આપણે પોઈન્ટ મૂકવા પડે કે 0.62 બરાબર લખી દીધું 2 અંકો છોડીને તો કે 1 અને 2 બે અંકો છોડીને આપણે શું મૂકવું તો આનો આન્સર કેટલો છે 0.62 એકદમ સરળ છે આમાં કંઈ પણ જાતું આપણે વિચારવા જેવું છે નહીં ફક્ત તમારે રીત યાદ રાખવી પડશે એટલું તમારે હોવું જોઈએ ત્રીજો દાખલો જો 651.2/4 651.2/4 એનો મતલબ શું થાય તો કે 651 બી એટલે કે 65/12 કેટલા તો કે 10 કેમ 10 તો પોઈન્ટ પછી એક સંખ્યા છે ભાગ્યા 4/2 કેના 4/1 હોય હવે શું તો કે 65/10 × 1/4 65/4 કરે આપણે 65/4 કરે 4 × 4 2 અને ઉપર 6 4 24 6 4 1 એટલે 1 ઉતરશે 4 2 8 એટલે ઉતરશે 3 અને પછી 8 4 8 4 32 એટલે કે 0
કેટલા વડે આપણે ભાગ થયેલા એ ભાગ ચાલે 1628 કેટલા 1628 બરાબર આ 1628 છે તેનો મતલબ શું થયો 1628 ભાગ્યા 10 બરાબર આ 1628 ભાગ્યા 10 એટલે છેદમાં 1 શૂન્ય છે એટલે 162.8 બરાબર આનો આન્સર એકદમ સરળ છે આમાં કંઈ પણ જતો આપણે કરતા નથી એ જ પ્રમાણે દાખલા નંબર 4 જો દાખલા નંબર 4 છે તો 4 શું છે તો કે 0.80 ભાગ્યા 5 હવે 0.80 ભાગ્યા 5 નો મતલબ શું થાય 80 ના છેદમાં કેટલા એટલે 100 આવશે કેમ તો કે બે સંખ્ય બે અંકો છે 1 અને 2 એટલે બે અંકો છે ભાગ્યા કેટલા 5 ના છેદમાં 1 બરાબર છે તો હવે જો 80 ના છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 5 બરાબર હવે 8 ને આપણે જો ભાગવું હોય તો કેટલો થશે 80 ભાગ્યા 5 તો ડાયરેક્ટ કોણ કરી શકતો 5 એકુ 5 તો કેટલા થશે 3 અને 6 5 30 તો એમ તો પણ આપણે ડાયરેક્ટ લેતો તો 16 5 80 પણ થઈ જાય બરાબર છે તો શું થશે તો કે 16 ના છેદમાં 100 હવે 16 ના છેદમાં 100 આયા તેનો મતલબ શું થાય તો કે બે અંકો છોડીને પોઈન્ટ મૂકવાનો છે તો બે અંકો છોડીને પોઈન્ટ મૂકશું તો શું થશે તો 0. બરાબર છે ક્લિયર છે તમને આટલું આ થયો દાખલા નંબર 4 આની સાથે દાખલા નંબર 1 એ આપણે પૂર્ણ કરી દે છે બરાબર છે આનાથી બીજા જે દાખલા છે દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે બરાબર છે આગળ જો દાખલા નંબર 2 દાખલા નંબર 2 માં શું કીધું છે શોધો બરાબર છે આ રીતે આપણે શોધેલું છે જે પ્રમાણે આપણે આ રીત કરી છે એ જ પ્રમાણે એ પણ રીત કરવાની છે બરાબર છે એકદમ સરળ છે તો જો સૌપ્રથમ આપણે શું તો કે જ્યારે પણ આપણે નવી રીત શીખતા હોય તો બીજા બધા કામ છોડીને ધ્યાન રાખવાનું બોર્ડ પર બરાબર છે હવે જો 4.8 ભાગ્યા 10 તેનો મતલબ શું થાય 48 ના છેદમાં 10 લખું ને કેમ 48 ના છેદમાં 10 લખું તો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એક શૂન્ય આપણે મૂકું બરાબર પોઈન્ટ પછી એક અંક છે તો એક શૂન્ય મૂકું ને આપણે ચલો હવે ભાગ્ય 10 ના છેદમાં બરાબર હવે પ્રોપર જે પ્રમાણે આપણે રીત આવી હતી એ રીત આવી ગઈ હવે શું તો કે જો 48 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં બરાબર હવે શું થાય 48 એકુ 48 અને 10 10 100 બરાબર છે આ થયો તમારે આન્સર હવે શું તો કે છેદમાં 2 શૂન્ય છે એટલે 2 અંકો છોડીને પોઈન્ટ એટલે 0.48 આ આનો થયો ફાઇનલ આન્સર ક્લિયર થઈ ગયો આટલું અપૂર્ણાંકનો આન્સર મળી જાય અપૂર્ણાંકનો આન્સર મળ્યા પછી તમને પોઈન્ટ મૂકતા તો ઉડે છે કેમ કે આપણે કેટલા બધા ટાઈમથી આ જ કરીએ છીએ બરાબર છે હવે જો દાખલા નંબર દાખલા નંબર 2 શું છે તો કે 0.7 ભાગ્યા 10 હવે 0.7 ના પોઈન્ટ પછી કેટલા અંકો છે તો 1 છે તો કે 7 ના છેદમાં કેટલા કરવા પડે 10 7 ના છેદમાં 10 હોય 1 ભાગ્યા 10 ના છેદમાં કઈ ના 10 ના છેદમાં 1 હોય બરાબર હવે શું તો કે જો હવે 7 ના છેદમાં 10 હવે આપણે ગુણાકાર કરીએ ગુણાકાર કરીએ એટલે આ પદ વેસ્ટ થઈ જશે એટલે 1 ઉપર જશે 10 નીચે આવી જશે સાત એકુ સાત દસ દસ સો હવે જો સાત ના છેદમાં સો છે તો સાત ના છેદમાં સો ને આપણે દશાંશમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે તો બે અંકો છોડીને પોઈન્ટ પણ ઉપર તો એક જ અંક છે તો ઉપર એક અંક છે આગળ આપણે શૂન્ય મૂકીશું એટલે બે અંકો થઈ જશે અને 0.07 એ આપણો આન્સર થાય બરાબર છે એ જ પ્રમાણે દાખલા નંબર 3 દાખલા નંબર 3 શું કહે છે કે 272.23 ભાગ્યા હવે 272.23 ભાગ્યા 10 કીધું છે આપણે એનો મતલબ શું થાય 27223 છેદમાં કેટલા લખવા પડે કે પોઈન્ટ પછી કેટલા અંકો છે 1 અને 2 બે અંકો છે તો કેટલા તો 1 ની પાછળ કેટલા શૂન્ય તો 1 ની પાછળ 2 શૂન્ય ભાગ્યની નિશાની ભાગ્ય 10 ના છેદમાં કઈ ના 10 ના છેદમાં 1 તો હોય જ બરાબર છે હવે શું કે 27223 ભાગ્યા 100 ગુણ્યા કેટલા થશે તો 1 ના છેદમાં બરાબર ગુણ્યા 1 ના છેદમાં 10 તમારા થાય તો હવે શું તો હવે કઈ નહીં હવે શું કે આના આના ગુણાય 27223 છેદમાં કેટલા તો 1 છે હવે 1000 છેદમાં હોય એટલે 3 અંકો છોડીને પોઈન્ટ મૂકવા પડે 1 2 3 એટલે કેટલા થશે 27223 બરાબર 3 અંકો છોડીને પોઈન્ટ મૂકી દીધા છે 1 2 અને બરાબર હવે આપણો લાસ્ટ લાસ્ટ દાખલામાં શું કહે છે 3.97 ભાગ્યા 10 3.97 આપણે કીધું છે એનો મતલબ શું થાય 397 ના છેદમાં કેટલા તો કે 100 ભાગ્યા 10 ના છેદમાં કઈ ના 1
બરાબર છે હવે શું તો હવે 20 થઈ જશે 397 ના છેદ માં 100 ગુણ્યા કેટલા થશે 1 ના છેદ માં હવે શું થશે તો કે 397 છેદ માં કેટલા થશે 1000 બરાબર કેટલા થાય 1000 છે એટલે 0.300 બરાબર છે ક્લિયર થયું તમને દાખલા નંબર 1 અને 2 એકદમ સરળ છે આમાં કંઈ પણ જતો અમને વિશેષ કંઈ કરવાનું નહીં આગળ આપણે જે પ્રમાણે શીખી ગયા છે એ જ રીતનું એક પુનરાવર્તન જેવું છે બરાબર તમને પાછું એટલે આગળનું સૂત્ર ભૂલી ના જાય એટલે એક જતો પુનરાવર્તન છે બરાબર છે તો એકદમ સરળ છે બીજા જે બાકીના દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર છે તો આ ક્લાસમાં આપણે આટલું રાખીએ છીએ જય સોમનાથ